नमस्कार विद्यार्थी मित्रों, हूँ कनु जोशी। आप सर्वे विद्यार्थियों धोरण 10 गणित विषयना क्लास में स्वागत है। विद्यार्थी मित्रों, आजना वीडियो लेक्चर में आपने प्रकरण 7 याम भूमिति नी अंदर स्वाध्याय 7.2 में आगळ वधीशुं। विद्यार्थी मित्रों, जोईए स्वाध्याय 7.2 दाखला नंबर 6, जेमां आपणने शुं आप्युं छे के जो 1 2 4y एक्स 6 अने 3 5 ए एक समांतर बाजू चतुष्कोणना क्रमिक शिरोबिंदुओ होय तो एक्स अने वाय शोधो। अहीं कयो चतुष्कोण आपेलो छे? समांतर बाजू। आ चारे चार जे बिंदुओ आप्या छे ए चारे चार बिंदुओ समांतर बाजू चतुष्कोणना छे, बराबर छे। हवे समांतर बाजू चतुष्कोण एटले शुं? तो आपणने ख्याल होवो जोईए कि आ समांतर बाजू चतुष्कोण जेमां सामसामेनी बाजू केवी होय, सरखी होय अने आपेला बंने विकर्णोना मध्य बिंदु समान होय। શું સમાન હોય? મધ્યબિંદુ। આવું આપણે શરૂઆતમાં વિડીયો લેક્ચરમાં શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, બરાબર છે। તો આપણને જે આપ્યું છે એના આધારે આપણને આ ખ્યાલ હોવો જરૂરી છે। ચલો તો આપણે કહી દઈશું, ધારો કે અહીં જે બિંદુઓ છે એ બિંદુ એ 1 2 b 4y સી એક્સ 6 અને ડી 3 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના શિરોબિંદુઓ છે, બરાબર। આપણે આને એ કહીશું, બી કહીશું, સી અને ડી કહી દઈએ તો આપણો ચતુષ્કોણ બનશે ABCD। અને એ કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ ના શિરોબિંદુઓ છે। તો હવે શું કરી શકાય? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો, સમાંતર બાજુ જે ચતુષ્કોણ છે એની અંદર વિકર્ણો શું કરે છે? પરસ્પર દુભાગે છે, બે સરખા ભાગ કરે છે। પરસ્પર શું કરે છે? બે સરખા ભાગ, એના જે વિકર્ણો છે એ પરસ્પર બે સરખા ભાગમાં વિભાજન પામે છે। તો એનો મતલબ કે ચલો આપણે અહીંયા દોરી લઈએ ચતુષ્કોણ, એટલે વધારે ખ્યાલ આવી જાય। ABC અને D, બરાબર છે। અને વિકર્ણો કયા કયા બનશે? AC અને BD, આ બંનેનું મધ્યબિંદુ કેવું હોય? સરખું। તો ACનું મધ્યબિંદુ ઇઝ ઇક્વલ ટુ BDનું મધ્યબિંદુ, આ બંને વિકર્ણોનું મધ્યબિંદુ સરખું હશે। મધ્યબિંદુ છે તો બંનેના યામ આપણે મધ્યબિંદુની રીતે શોધી શકીએ, તો x1 વત્તા x2 ભાગ્યા 2, y1 વત્તા y2 ભાગ્યા 2, કોના કોના? એ અને સીના યામ, એ અને સીના યામ આપણને જે આપ્યા છે એના ઉપરથી આપણે લખી શકીએ। ચલો અહીંયા જોઈ લઈએ, એનો યામ x1 એટલે x, તો 1, અને સીનો યામ x, તો 1 + x/2। ચલો એવી રીતે આનો વાયામ એટલે 2 અને આનો વાયામ એટલે 6, 2 વત્તા 6/2, બરાબર। ચલો બીડી માટે, તો બીનો xyam એટલે 4 અને ડીનો 3, 4 વત્તા 3/2, અને અહીંયા y વત્તા 5/2, આ રીતે લખી શકાય મધ્યબિંદુ છે માટે। આગળ વધીએ, શું કરી શકીએ? તો 1 વત્તા x/2 એટલે જેમના તેમ, 2 વત્તા 6/2, 6 ને 2 8/2, બરાબર। ચલો 4 વત્તા 3 એટલે 7/2, અને આ જેમના તેમ। હવે આપણે આનો એક્સયામ અને આનો એક્સયામ સરખાવી દઈએ, એવી રીતે આનો વાયામ અને આનો વાયામ સરખાવી લઈએ। ચલો તો પહેલાં એક્સ અને એક્સયામ, તો 1 + x/2 ઇઝ ઇક્વલ ટુ 7/2, નીચે 2 2 સરખા કેન્સલ થઈ જશે, નીચે બંનેમાં બન 2 2 સરખા છે તો કેન્સલ થઈ જશે। ચલો વાયામ સરખાવી લઈએ, તો વાયામમાં આ અને આ બંનેને સરખાવી લીધા, જેમાં પણ 2 2 સરખા છે કેન્સલ કરી લો। આગળ વધીએ, તો અહીંયા કેટલા વધશે? અહીંયા અહીંયા 1 વત્તા x/7 કેટલા રહેશે? 7। ચલો +1 પેલી બાજુ લઈ જઈએ તો -1, તો x = 7 - 1, ચલો તો x = કેટલા રહેશે? 6। એવી રીતે અહીંયા આપણને y = 5 વધશે, 2 2 કેન્સલ થઈ ગયા, અને ઇઝ ઇક્વલ ટુ 8, +5 પેલી બાજુ જાય તો -5, તો y = 8 - 5, 8 માંથી 5 જાય તો 3, તો y = 3। તો આમ આપણને xyam કેટલો મળશે? 6, અને y = કેટલા મળશે? 3, બરાબર। આ જે આપણે શું કરવાનું હતું? શોધવાનું હતું। તો આ રીતે સરળતાથી શોધી શકીએ। નંબર સાતમાં આપણને શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? કે AB એ કોઈ વર્તુળનો વ્યાસ છે। તો આપણે ધોરણ 9માં શીખી ગયા, વર્તુળના બે બિંદુઓને વર્તુળના કેન્દ્રમાંથી જ્યારે જોડવામાં આવે એનો શું બને છે? વ્યાસ બને છે, બરાબર છે। અથવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા રેખાખંડને વર્તુળનો શું કહેવાય છે? વ્યાસ કહે છે। આ જે વ્યાસ છે એ ધારો, અને એના યામ આપણને એનું કેન્દ્ર આપ્યું છે 2 - 3, અને B 1 4 આપ્યું છે, તો એના યામ શોધો, એના યામ નથી આપ્યા। ચલો આપણે કહી દઈએ આ A છે, આ B છે, અને આ એનું શું છે? કેન્દ્ર છે, એને આપણે O કહી દઈએ, સમજો કે।
तो आपणे ए ना यम शोधवाना छे। अहीं मध्यबिंदु केन्द्रना यम आप्या छे अने रेखाखंडमां आ मध्यबिंदु केन्द्र ए एनुं शुं बनी शके छे? मध्यबिंदु। शुं बनशे? मध्यबिंदु। बराबर छे। तो धारो कि बिंदु बी ना यम शोधवा छे, तो बिंदु एना यम शोधवा छे, सॉरी बीना आपणने आपेला छे। बिंदु एना यम एक्स अने वाय छे, शुं करी शकीए? तो आ रीते रेखाखंड दोरी लईए। चलो आ वर्तुळ छे, एनी अंदर आ रेखाखंड, आ ए अने आ बी, एना यमने आपणे एक्स वाय कही दईए। तो बिंदु एना यम एक्स वाय छे धारी लईए। वर्તુળનું કેન્દ્ર તેના દરેક વ્યાસનું શું બને? મધ્યબિંદુ। આ જે છે વ્યાસનું મધ્યબિંદુ છે, તો મધ્યબિંદુને યામ આધારે શોધી લઈશું। તો મધ્યબિંદુ આપણને ઓલરેડી આપેલું છે, કયું છે? બે અને માઇનસ ત્રણ। ચલો તો આ બંનેનો એક્સ એક્સ યામનો સરવાળો, તો એક્સ વત્તા એક ભાગ્યા બે અને વાય વત્તા ચાર ભાગ્યા બે। તો એક્સ એક્સ યામને સરખાવી લઈએ અને એવી રીતે વાય વાય યામને સરખાવી લઈએ। શું થશે સરખાવતા? તો બે એક્સ વત્તા એક ભાગ્યા બે। ચલો આ બે અને આ બે કેન્સલ ન થઈ શકે, આ બે છેદમાં છે, પેલા બે અંશમાં છે, તો આ બે છેદમાં છે, પેલી બાજુ લઈ જઈએ તો ગુણાકારમાં, તો બે ગુણ્યા બે એટલે ચાર થઈ જાય, આ બાજુ વધે એક્સ વત્તા એક। ચલો પ્લસ, આ પ્લસ એક છે, પેલી બાજુ લઈ જઈએ તો ચારમાંથી માઇનસ થશે, તો એક્સ બરાબર ચાર માઇનસ એક એટલે એક્સની કિંમત કેટલી મળશે? ત્રણ મળશે। એવી રીતે હવે વાય આમ માટે, તો આ માઇનસ ત્રણ વાય વત્તા ચાર ભાગ્યા બે, બે સામે લઈ જઈએ તો ગુણાકારમાં ત્રણ ગુણ્યા બે એટલે છ, પણ કેવા? માઇનસ, પ્લસ ચાર પેલી બાજુ જાય તો માઇનસ ચાર, તો વાય બરાબર માઇનસ છ માઇનસ ચાર એટલે છ અને ચારનો સરવાળો કેટલો થાય? માઇનસ દસ। તો આ રીતે શોધી શકાય। તો આમ બિંદુ એને એમ કયા હશે? ત્રણ અને માઇનસ દસ, બરાબર છે। નેક્સ્ટ આગળ વધીએ તો શું થઈ શકે? તો જો એ અને બી અનુક્રમે, જો એ અને બી અનુક્રમે માઇનસ બે હોય અને બી બે માઇનસ ચાર હોય, તો એપી બરાબર આપણને આપ્યું છે ત્રણ જેમ સાત એ બી થતું હોય, તો બિંદુ પી રેખાખંડ એ બી પર આવેલું હોય તો તે બિંદુ પીના યામ શોધો। અહીંયા શું કહે છે? બરાબર એને સમજી લઈએ કે અહીંયા એક રેખાખંડ આપ્યો છે જે એ બી છે। શું છે? એ બી, જેમાં એક બિંદુ પી આવેલું છે। આ બિંદુ એવી રીતે આવેલું છે જેથી કરીને આનું વિભાજન કેવું થાય છે? એ બીનું ત્રણ જેમ સાત, એટલે એક ટુકડો ત્રણનો છે અને રેખાખંડ કેટલાનો છે? સાતનો। રેખાખંડ કેટલાનો છે? સાતનો, બરાબર છે। તો આપણે એના પીના યામ શોધવા છે, તો કેવી રીતે શોધી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, આખો રેખાખંડ કેટલાનો છે? આ એ બી, એ બી એટલે આખો રેખાખંડ, એ કેટલાનો છે? સાતનો। એમાંથી આ એપી કેટલાનું છે? ત્રણનું। આ એપી છે એ ત્રણનું છે, બરાબર। તો પછી શું થઈ શકે? તો આ ટુકડો કેટલાનો થયો હોવો જોઈએ? જો સાત આ ત્રણ હોય તો, તો આ ટુકડો ચારનો હોય તો જ સાત થઈ શકે, ચાર વત્તા ત્રણ ત્યારે સાત થઈ શકે। તો એનો મતલબ પી બી કેટલું હશે? ચાર હશે, તો જ આપણે ગુણોત્તર લઈ અને શોધી શકીએ। તો જોઈ લઈએ, એપી ભાગ્યા પીબી બરાબર ત્રણ ભાગ્યાને કેટલા થાય? સાત છે। એપી ભાગ્યા પીબી બરાબર કેટલા? ત્રણ ભાગ્યા સાત છે। હવે એપી બરાબર ત્રણ અને પીબી બરાબર કેટલા થશે? સાત થશે। તો પીબી એટલે એ બી માઇનસ એપી કેવી રીતે મેળવી શકાય? તો આ એ બીમાંથી આ એપી જો બાદ કરી લેવામાં આવે તો આપણને પીબી મળી શકે। તો સાત માઇનસ ત્રણ એટલે ચાર, તો એપી ત્રણ અને પીબી સાત લીધા, આ બાદબાકી કરી એટલે આપણને પીબી કેટલા મળી ગયા? ચાર, સોરી અહીંયા વિદ્યાર્થી મિત્રો પીબી નહીં એ બી આવશે, શું આવશે? એ બી, બરાબર। તો આ યાદ રાખીશું, અહીંયા પણ એ બી આવશે, અહીંયા બી નહીં એ બી આવશે, શું આવશે? એપી ભાગ્યા એ બી, સોરી ત્યાં બંને જગ્યાએ ભૂલ છે, તો પીબીની જગ્યાએ તમે એ બી લખશો અને અહીંયા પણ એ બી લખી લેશો, આ બંને જગ્યાએ ભૂલ છે, પીબી નહીં એ બી આવશે અને અહીંયા પણ એ બી આવશે, બરાબર છે। આગળ વધીએ, પી ઓફ એક્સ વાય એ જે બિંદુ છે, પી ઓફ એક્સ વાય પી ઓફ એક્સ વાય રેખાખંડ એ બીનું હવે કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે છે? ત્રણ જેમ ચાર ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું આપણે કહી શકીએ। તો એક્સ વાય બરાબર એક્સ વન એક્સ ટુ વાય વન વાય ટુ સોરી એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ વાય વન એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ, એવી રીતે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ, એ મુજબ આપણે આ સૂત્રમાં કિંમતો લખી લઈશું એટલે આપણને મળશે માઇનસ, અહીંયા કેટલા છે? ત્રણ ગુણ્યા બે અને ચાર ગુણ્યા માઇનસ બે ભાગ્યા ત્રણ વત્તા ચાર, ત્રણ ગુણ્યા માઇનસ ચાર વત્તા ચાર ગુણ્યા માઇનસ બે ભાગ્યા ત્રણ વત્તા ચાર, બરાબર। ચલો ત્રણ ગુણ્યા બે એટલે છ થઈ ગયા, ચાર ગુણ્યા બે એટલે માઇનસ આઠ થઈ ગયા, નીચે ત્રણ વત્તા ચાર એટલે સાત થઈ ગયા। હવે એવી રીતે ચાર ગુણ્યા ત્રણ એટલે માઇનસ બાર,
चार गुणिया माइनस बे एट माइनस आठ और भाग्या सात। आग वीए तो छ में आठ जाए इतने माइनस बे भाग्या सात, माइनस बार माइनस आठ एट माइनस वीस भाग्या सात। आ रीते अपने मिली सके तो बिंदु पीना याम मिली गया विद्यार्थी मित्रों, कया कया मिली गया? माइनस बे सात और माइनस वीस सात, आ मुजब मिली सके। बराबर है। नेक्स्ट दाखला नंबर नौ जोई लीए। दाखला नंबर नौ में अपने शूँ आप ए माइनस बे बे अने बी बे आठ ने जोड़ता रेखाखंडनुं चार सामन के चार अने के सामन भाग में विभाजन करता बिंदुओं ने याम शोधो। तो आना के बिंदुओं धारवा पड़ से कि जे चार टुकड़ा करी शके छे। तो मैं अहीं रेखाखंड आकृति दौरेली है जेना आधार तमे समझी सको कि एक रेखाखंड आप्यो छे। मैं त्रण बिंदु लीधा पी क्यू अने आर जेने रेखाखंड पर मूक्या तो मने चार टुकड़ा मळ्या, एक बे त्रण अने चार। तो चार टुकड़ा बनावा माटे केटला बिंदु जरूरी है? त्रण बिंदु लेवा जरूरी है। बराबर। तो धारो कि पी क्यू अने आर ए माइनस बे बे अने बी बे आठ ने जोड़ता रेखाखंडनुं चार सामन भाग में विभाजन करता शू है बिंदुओं से कया कया? पी क्यू अने आर एवं आपणे बिंदुओं धारवा पड़शे जे रकम में आपणे आपेला नथी। चलो सरखा टुकड़ा में तो आ एक टुकड़ो बने छे, आ बीजो, आ त्रीजो अने आ चौथो, एटले दरेकनुं माप केटला केटलानुं छे? एक एकनुं। बराबर। चार सामन टुकड़ा बनी गया। हवे आपणे एना याम शोधी लईए। तो अहीं जोई शको छो तमे विद्यार्थी मित्रों के आ क्यू बिंदु है ये मध्य बिंदु थशे केम? तो आ बाजू एक टुकड़ो है, आ बाजू बे टुकड़ा है और आ बाजू पण केटला टुकड़ा है? बे। तो बंने बाजू सरखा सरखा टुकड़ा है तो एनो मतलब क्यू केवु बिंदु थयु? मध्य बिंदु। तो आपणे ए अने बी ना याम आप्या है तो आपणे एना आधारे एक्स वन वत्ता एक्स टू भाग्या बे, वाय वन वत्ता वाय टू भाग्या बे आ मुजब शोधी लईए। तो क्यूना याम मळी जशे। तो क्यू ए रेखाखंड ए बीनुं शू है? मध्य बिंदु बनी गयो। तो क्यूना याम तो एक्स वन वत्ता एक्स टू भाग्या बे, वाय वन वत्ता वाय टू भाग्या बे। माइनस बे वत्ता बे एट्ले जीरो, भाग्या बे एट्ले जीरो। आठ ने बे दस, दस भाग्या बे एट्ले पाँच। चलो क्यूना याम मळी गया। हवे फरीवार आकृति जोईए तो हवे क्यूना याम आपणने मळी गया अने बीना याम आपणने आपेला छे तो आर शू बनशे? मध्य बिंदु बनशे। एवी रीते क्यूना याम मळी गया, एना याम आपेला छे तो पी पण शू बनशे? मध्य बिंदु। केम? तो क्यू अने एनी वच्चे टुकड़ा केटला छे? एक एक, एटले मध्य बिंदु कोण बन्यु? पी। एवी रीते क्यू अने बीनी वच्चे कोण छे? आर छे तो मध्य बिंदु बनशे एक एक टुकड़ो क्यू अने आर। क्यूना याम आपणने मळी गया छे तो मध्य बिंदुना सूत्र उपरथी आपणे एमना पण याम शोधी लईए। चलो हवे पी ए रेखाखंड ए क्यूनु शू है? मध्य बिंदु है। माटे पीना याम तो माइनस बे वत्ता जीरो भाग्या बे अने बे वत्ता पाँच भाग्या बे। माइनस बे वत्ता जीरो एट्ले माइनस बे, माइनस बे भाग्या बे एट्ले माइनस एक। पाँच वत्ता बे एट्ले सात, सात भाग्या बे एट्ले सात भाग्या बे। चलो एवी रीते आर, तो आर कोनु मध्य बिंदु बने छे विद्यार्थी मित्रों? आर एक क्यू बीनु मध्य बिंदु बने छे। कोनु बने छे? क्यू बीनु मध्य बिंदु बने छे। तो क्यू अने बीना एक्स एक्स यामनो सरवाळो अने वाय वाय यामनो सरवाळो भाग करी अने आपणे एनो भागाकार करीशुं तो जीरो वत्ता बे भाग्या बे, पाँच वत्ता आठ भाग्या बे। जीरो अने बेनो सरवाळो बे थाय, बे भाग्या बे एटले एक। आठ अने पाँच तेर, तेर भाग्या बे एटले तेर भाग्या बे। चलो एवी रीते आपणने त्रणे त्रण बिंदुने याम मळी गया जेने आपणे अहींया नीचे लखी दईशुं। हवे आपणे जोईशुं विद्यार्थी मित्रों दाखला नंबर दस। दाखला नंबर दस में आपणने शूँ आप्युं छे कि संबाजु चतुष्कोण ना क्रमिक शिरोबिंदुओ त्रण जीरो चार पाँच माइनस एक चार माइनस बे माइनस एक हो तो तेनु क्षेत्रफल शोधो। तो तेनु क्षेत्रफल आपणे शोधवानुं छे तो शू शोधी शकीए? तो संबाजु चतुष्कोणनुं क्षेत्रफल शोधवा माटे आपणे धोरण नौमां एनुं सूत्र शीखी गया। संबाजु चतुष्कोणनुं क्षेत्रफल एटले एक भाग्या बे, बे विकर्णोनो गुणाकार। शू थाय? एक भाग्या बे भाग्या सॉरी एक भाग्या बे गुण्या बे विकर्णोनो गुणाकार। समबाजु चतुष्कोण, चतुष्कोण केवो छे? सरखी बाजूवाळो। तो आ जेनी बाजुओ सरखी छे चारे चार एने समबाजु चतुष्कोण कहेवाय। आनुं आपणे क्षेत्रफळ शोधवुं छे तो आपणे एक भाग्या बे एना बे विकर्णोनो गुणाकार, एना बे विकर्णोनो शू करी शकीए? गुणाकार। आ आपणને विद्यार्थी मित्रो खास याद होवुं जोईए। चलो विकर्ण कयो बनशे जोई लईए। तो आपणे आपेला બિંદુઓને કહી દઈએ, ધારો કે પહેલું બિંદુ એને એ કહી દઈએ, બીજાને બી, સી અને ડી। તમે પી ક્યુ આર એસ પણ કહી શકો, એમ એન પી ક્યુ પણ કહી શકો, તમે કોઈ પણ બિંદુ કહી શકો છો, નામ આપણે કોઈ પણ આપી શકીએ છીએ। બરાબર છે। તો અહીંયા નામ આપી દીધા એ બી સી અને ડી। એ સમબાજુ ચતુષ્કોણ એ બી સી ડીના શું છે? શિરોબિંદુઓ છે। શું કરી શકીએ હવે જોઈ લઈએ।
અહીંયા ચતુષ્કોણ દોરી દઉં એટલે તમને વધુ ખ્યાલ આવી શકે. ચતુષ્કોણ આ જે છે આપણો એ બી સી ડી એ સમબાજુ ચતુષ્કોણ છે. તો આના વિકર્ણો કયા કયા બનશે? એસી અને એવી રીતે બીડી. કયા કયા બનશે? એસી અને બીડી. તો આપણે એસીનું માપ અને બીડીનું માપ શોધવું પડશે. કોનું કોનું માપ શોધવું પડશે? એસી અને બીડી. ચલો પહેલાં વિકર્ણ એસી શોધી લઈએ. તો એસી આપણે અંતરસૂત્રની મદદથી શોધીશું. તો એસીનું માપ શોધવા માટે અંતરસૂત્રનો ઉપયોગ કરીએ તો એનો એક્સિયામ, સીનો એક્સિયામ, નો બાદ બાકી એક્સ વન માઇનસ એક્સ ટુ વત્તા એવી રીતે આનો વાયામ અને આનો વાયામ એ રીતે શોધીશું. ચલો અહીંયા રકમમાં ઉપર કિંમતો લખી છે, તમે જોઈ લેશો જેથી તમને ખ્યાલ આવી શકે. તો ત્રણ વત્તા એકનો વર્ગ મેં અહીંયા લખેલી છે એટલે હું સીધું સમજાવી લઉં છું. ઝીરો માઇનસ ચારનો વર્ગ, ત્રણ અને એક ચાર, ચારનો વર્ગ સોળ થાય. ઝીરોમાંથી ચાર જાય એટલે માઇનસ ચાર, માઇનસ ચારનો વર્ગ પણ કેટલો થાય? સોળ. સોળ વત્તા સોળ એટલે બત્રીસ થાય. તો આપણે એને આવી રીતે લખી શકીએ, સોળ ગુણ્યા બે, બે વખત સરવાળો છે તો આપણે શું લખી શકીએ? સોળ ગુણ્યા બે. સોળનું વર્ગમૂળ કેટલું થાય? ચાર. બેનું વર્ગમૂળ ન કાઢી શકીએ તો વર્ગમૂળમાં બે. તો એસીનું માપ મળ્યું ચાર ગુણ્યા વર્ગમૂળમાં બે એક. ચાલો એવી રીતે બીડીનું માપ શોધી લઈએ. તો બીડીમાં ચાર વત્તા બેનો વર્ગ, પાંચ વત્તા એકનો વર્ગ થશે. ચારને બે છ, છનો વર્ગ છત્રીસ, પાંચને એક છ, છનો વર્ગ છત્રીસ. બે વખત સરવાળો તો છત્રીસ ગુણ્યા બે, છત્રીસનું વર્ગમૂળ છ અને બેનું વર્ગમૂળ ન નીકળી શકે તો છ વર્ગમૂળમાં બે એકમ મળી ગયું. ચલો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો એક ભાગ્યા બે તેના વિકર્ણોનો ગુણાકાર. તો આપણે વિકર્ણો કયા કયા હતા? એસી અને બીડી. તો એસી અને બીડી લખીશું. ચલો એમના માપ લખી દઈએ. તો એક ભાગ્યા બે, આ એસી કેટલું મળ્યું હતું? ચાર વર્ગમૂળમાં બે, અને બીડી કેટલું મળ્યું હતું? છ વર્ગમૂળમાં બે. આ બંને વચ્ચે કયો સંબંધ છે? ગુણાકારનો. અને આ બંને વચ્ચે તમે છૂટા છૂટા લખ્યા છે ગુણાકારમાં, એક ભાગ્યા બે, ચાર ગુણ્યા વર્ગમૂળમાં બે, છ ગુણ્યા વર્ગમૂળમાં બે. ચલો બે બે ઉડાડી દઈએ તો બે દુ ચાર એટલે અહીંયા બે રહેશે, છ. છ ગુણ્યા બે એટલે બાર થશે. વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે, વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે કેટલા થાય? બે થાય. આવું આપણે ધોરણ નવથી શીખતા આવ્યા છીએ. તો બાર ગુણ્યા બે એટલે કેટલા થશે? ચોવીસ. તો આપેલા સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું મળશે? ચોવીસ એકમ. તો આમ આપણે સરળતાથી શોધી શકીએ છીએ. આજના વિડીયો લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું. તમને આ વિડીયો લેક્ચર કેવું લાગ્યું એ મને કમેન્ટ બોક્સમાં જણાવશો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક આપવાનું ખાસ ભૂલીશો નહીં.